બપોર રણછોડરાયજી મંદિર ખાતે રણછોડરાયજીની રથયાત્રા નીકળેલી છે અને મંદિર પરિસરની પ્રદક્ષિણા હાલ ચાલુ છે. કોરોના બાદ પ્રથમ વખત આ રીતે રથયાત્રા પ્રસ્થાન કરનાર હોય દર્શનાર્થીઓનો ખૂબ ઘસારો છે અને પોલીસ દ્વારા ખૂબ વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે. હાલમાં રથયાત્રામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. રથ યાત્રા છે આ અને અમારા સોની સમાજવાળા જે 100 વર્ષથી શ્રીમાળી સોનીવાળા અમે અહીંયા દર વર્ષે 200 માણસને લઈને અમે આંબાવાડીમાં રહીએ છીએ અને અમારા પૂર્વજોની આ રથયાત્રા અમે દર રથયાત્રા કરીએ છીએ અને ભગવાનજી આપણે જે દર્શન આપે છે અને રથયાત્રામાં 12 પ્રદક્ષિણા ખાસ નગર યાત્રા કરે છે અને રથમાં બેસીને આખા વર્ષનો હિસાબ પણ કરે છે ભગવાન અને જે રણછોડરાયની જે અમને જે ભાવના છે અને ભગવાન બધાનું સરસ છે. આજે ડાકોર ધામની પવિત્ર ભૂમિમાં ભગવાન રાજાધિરાજ રણછોડરાયજીની 250મી ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય રથયાત્રા મહોત્સવનું આયોજન ઠાકોરજીની કૃપાથી થયું છે. મંદિરમાંથી નિજ મંદિરમાંથી ઠાકોરજી અત્યારે રથમાં આરૂઢ થયા છે અને દર્શનાર્થી જેમ 364 દિવસ માટે ભગવાનના દર્શન કરવા આવે છે એવી રીતે આજે આજના પવિત્ર દિવસે ઠાકોરજી દરેક ભક્તોના દ્વાર સુધી નગરચર્યા કરશે અને ભક્તોને ઘર બેઠા ભગવાનના દર્શન આપશે એવી ઠાકોરજીની અમે કૃપા થઈ છે. આ વર્ષે 2 વર્ષથી કોરોના મહામારીને કારણે ભક્તો લાભ લઈ શક્યા નહોતા પણ આ વખતે દિવ્ય અને ભવ્ય રથયાત્રાનું આયોજન થયું છે ત્યારે ભક્તોમાં અને સંતોમાં ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવી છે. આ ભગવાન રાજા રણછોડ એ 14 બ્રહ્માંડના અધિપતિ છે અને એ જ્યારે આપણા નગરમાં સોસાયટીમાં અથવા તો ઘર આંગણે ભગવાન જ્યારે નગરચર્યે નીકળતા હોય છે ત્યારે એના આનંદની વાત જ શું કરવી જોઈએ અને ભગવાનના આજે ડાકો રાખું જય રણછોડ માખણ છોડના નાદથી દુદુંબી નાદથી આજે બધા ભક્તો ખૂબ જ આનંદ અને મંગલ કરે છે. જય રણછોડ જય દ્વારકાધીશ. બીજ છે એટલે ડાકોરમાં રથયાત્રાનો બહુ જ મોટો ઉત્સવ થાય છે અને અહીંયાની વ્યવસ્થા પણ બહુ સારી છે. 2 વર્ષ એટલે કોરોના કાળના 2 વર્ષ પછી આજે ફર્સ્ટ ટાઈમ રથયાત્રા નીકળી છે એટલે માહોલ તમે જોઈ રહ્યા છો. અહીંયા ભીડ પણ બહુ સારી છે. અહીંયા તમે ઉજવણીમાં બધાનો ઉત્સાહ પણ જોઈ રહ્યા છો. આજે રથયાત્રાનો ઉત્સાહ પણ બહુ સારો છે. અમે બેઝિકલી ડાકોરના જ છે એટલે અહીંયાને તમે જોઈ રહ્યા છો મંદિરમાં કેટલું ફાઇન હોય છે.
ડાકોરની અહીંયાથી પહેલાં મહાલક્ષ્મી જશે વરઘોડો, પછી કંકુ દરવાજેથી આખી ગોમતીની પ્રદક્ષિણા થાય છે, રાધાકુંડે બેઠક થાય છે, બેઠક પર બધાની પ્રસાદીને બધું થાય છે, એટલે આખો ડાકોરની આજે ભગવાન પ્રદક્ષિણા કરે. જય રણછોડ મહારાજના નારા સાથે જગતના નાથ એવા રાજા રણછોડરાય ગોમતીજીની પરિક્રમા કરવા માટે નીકળ્યા હતા. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 250મી રથયાત્રાનો હાલમાં પ્રારંભ થઈ રહી ગયો છે. વહેલી સવારે નિજ મંદિરમાં 9:15 કલાકે કપૂરની આરતી થયા બાદ શ્રીજી મહારાજનું બાળ સ્વરૂપ રથમાં બિરાજમાન થયા હતા. ભક્તોએ રણછોડરાય મહારાજ ના નાદ સાથે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ચાંદીના રથમાં ગુમ્મટ મંદિરની અંદર જગતના નાથ ફરી રહ્યો છે. ગુમ્મટમાંથી નીકળીને રથમાં બેસી મંદિર પરિસરમાં 11 પરિક્રમા કરી વિવિધ કુંજમાં બિરાજમાન થઈને ભગવાન રણછોડરાયનું બાલગોપાલ સ્વરૂપ વારાફરતી પિત્તળ તેમજ ચાંદીના રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપ્યા હતા. જગતનો નાથ રાજા રણછોડ ડાકોરની ગોમતીજીની પરિક્રમા કરી 16 બેઠક હોય બિરાજમાન થઈને રૂપમાં ભક્તોને દર્શન આપવા નીકળી પડ્યા હતા. અલગ અલગ ભજન મંડળીઓ ડંકા નિશાન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તનો કાફલો 33 જેટલી બોડી વેન કેમેરાથી બાજ નજર રાખીને રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. આરોગ્યની ટીમ પણ આ રથયાત્રામાં ઉપસ્થિત રહી હતી. જ્યારે બાળગોપાલ લાલજી પરિક્રમા સમયે ગોમતી પરિક્રમા કરવા પણ નીકળ્યા હતા ત્યારે ભાવિ ભક્તો તેમજ દર્શનાર્થીઓને કેળા, કેરી, જાંબુ, ફણગાવેલા મગ, વઘારેલા મગ, છાસ બુંદીને સેવા જેવી વિવિધ પ્રકારની પ્રસાદીના ભાગરૂપે આપવામાં આવી રહી હતી. ત્યારબાદ બાળગોપાલ સ્વરૂપમાં બિરાજમાન થઈ નિજ મંદિરથી નીકળી ભગવાન નગરચર્યાએ કરીને લક્ષ્મીજીને મળીને સાંજે પોતાના પરત નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આમ ડાકોરમાં પણ વિવિધ સ્થળોએ નગરચર્યાએ ભગવાન નીકળ્યા હતા. આમ રથયાત્રાનો પ્રારંભ થયો હતો અને ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આસ્થાના પ્રતીક એવા રાજા રણછોડરાય ભગવાન જગન્નાથ જે ગોમતીની પરિક્રમા કરવા નીકળીને ત્યારબાદ નગરચર્યા કરીને પોતાના નિજ મંદિરમાં પરત ફર્યા હતા. પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ જોવા મળી રહ્યા હતા. અને શાંતિપૂર્ણ માહોલમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી. આમ ડાકોરમાં યાત્રાધામ ડાકોરમાં 250મી રથયાત્રા પૂર્ણ થતા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી, જેને લઈને તંત્રએ રાહતનો દમ લીધો હતો. હાથીગુડા પાલકી જય કનૈયા લાલકી, હાથીગુડા પાલકી જય કનૈયા લાલકી, માખણ ચોર જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર ના નાદથી સમગ્ર ડાકોર ગુંજી ઉઠ્યું હતું. આપણે બહુ ભક્તિથી બહુ રંગીન થઈ જઈએ છીએ ને ભગવાન આપણને એટલો ભાવ વિના આશીર્વાદ આપે છે ને બધાને ધ્યાન રાખે છે.